नमस्कार, आप जो रहा छो टीवी 9, हूँ जगदीश। समाचार की शुरुआत सोखड़ा हरिधाम मंदिर में सत्ता अने गादी नो विवाद हवे प्रेम स्वरूप स्वामी अने प्रबोध स्वामी वच्चे समाधान माटे बैठक थई। बैठक में बन्ने पक्षों तरफ थी हकारात्मक चर्चा थई। केटलाक मुद्दाओ अंगे विशेष चर्चा पण करवामां आवी। हवे 12 महीना रोज फरी बैठक में चर्चा कराशे। बॉम्बे हाईकोर्टना निवृत्त चीफ जस्टिस नी हाजरी में आ बैठक थशे। संस्था में फरीथी योग्य वातावरण स्थापाय तेवा प्रयासों करवामां आवशे। सुधीर नाणावटी अने चित्रजीत उपाध्याय नी हाजरी में आ पहली बैठक योजाई। हाईकोर्टना मीडिएशन सेंटर में बैठक मळी हती। 13 जून सुधी में कोर्ट ने मीडिएशन रिपोर्ट आपवानो रहेशे। આટલી અમારી મૂળભૂત રીતે વાત હતી અને જો આ મૂળભૂત રીતે આ વાત એ લોકો કબૂલ રાખે તો સમાધાનનો ફોર્મ્યુલા વર્કઅપ થઈ શકે છે એવી આજે અમારે પ્રાઇમા ફેસી ચર્ચા થઈ છે। આ તમામ બાબતો એમની સામે મૂકી આ તમામ બાબતોને લઈને એમના પ્રતિક્રિયા અમારી પ્રપોઝલના આધારે એમની બહુ સકારાત્મક રિસ્પોન્સ હતો અને એ લોકો પણ એક પોઝિટિવ દિશામાં સમાધાન તરફ જવા ઈચ્છતા હોય એવું આજની તારીખે લાગે છે। નેક્સ્ટ છે એ ક્યારે હવે સમાધાન ફોર્મ્યુલા માટે કેમ કોઈ તારીખ નક્કી કરવામાં આવી છે એ ક્યારે રહેશે અને એમાં કોની હાજરી રહેશે? સમાધાન એક પ્રક્રિયા છે। એક કે બે મુદતમાં પૂર્ણ સમાધાન થઈ શકે નહીં। જ્યારે આપણે જાણીએ છીએ કે આ સંસ્થાની અંદર અનેક પ્રકારના પ્રશ્નો નક્કી કરવાના હોય છે તો જ સમાધાનના અંતે પહોંચી શકાય છે। એટલે એ પ્રક્રિયાના ભાગરૂપે પહેલી મીડિએશનની મિટિંગ આજે થઈ। બીજી મિટિંગ 12 તારીખે રિટાયર્ડ બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી એમ એસ શાહ સાહેબની હાજરીમાં